નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિકાર એગ્રોટેક વ્યારા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ચોમાસા પાક માટે મલ્ચિંગ શા માટે જરૂરી છે. ચોમાસા પાકોમાં આપણે જોઈએ તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ રીંગણનો પાક છે, અને બીજા આપણે જોઈએ તો ટમેટાં છે, મરચી છે, અને બીજા આપણે અન્ય પાકોમાં વેલાવાળી શાકભાજીમાં જોઈએ તો કારેલા છે, ખીરા કાકડી છે. આ જે બધા પાકો છે એના માટે આપણે મલ્ચિંગ બહુ અગત્યનું જરૂરી છે. તો એ કેમ જરૂરી છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત ભાઈઓ, ચેનલ પર જે નવા છે એ પહેલાં ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેટલું વધારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો એ જેથી અમને મોટિવેશન મળશે અને અમે ખેતીને લગતા આવનવા વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપણે અહીં જોઈ રહ્યા છે આ રીંગણ લગાવેલા છે એની આપણે વાત કરીએ તો મલ્ચિંગ લગાવેલું છે. આ 4 ફૂટનું છે, એમાં 5 ફૂટનો બેડ છે, અને વચ્ચે જે બેસલ ડોઝ લગાવવામાં આવ્યો છે એ બેસલ ડોઝની વાત કરીએ તો આ એક ચાસમાં આપણે 25-30 kg વર્મી કમ્પોસ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એની સાથે માઇક્રોન્ડર્સ જે સારી કંપનીના આવે છે એ પણ આમાં ઉપયોગ કર્યો છે, અને પ્લસ જોડે જોડે ઇન્સેક્ટિસાઇડ અને ફંગીસાઇડનો પણ આમાં ઓર્ગેનિક ઉપયોગ કર્યો છે. અને આ જે બધું વસ્તુ તમને જોઈતું હોય તો તમને કૃષિકાર એગ્રોટેકમાંથી પણ તમને મળી જશે. ખેડૂત ભાઈઓ, આપણે શાકભાજી પાકોમાં મલ્ચિંગ કેમ, તો આમાં આપણે બતાવ્યું તમને કે જણાવ્યું કે આમાં જે માવો જે છે, બેસલ ડોઝ આપણે જે પાયાનું ખાતર કહેવાય, એ આ મલ્ચિંગની અંદર છે. એટલે કે જ્યારે વરસાદ પડે તો વરસાદ સીધો મલ્ચિંગ પર પડે અને આ નીકમાં આવતો રહે, જેથી આ જે અંદર બેસલ ડોઝ છે એ એમનો એમ પડ્યો રહે અને આ જે છોડ છે એ છોડને પૂરતો મળી રહે. અને મલ્ચિંગ આપણે ના કરીએ તો આ જે બેડ છે એ બેડ પર જે આપણે બેસલ ડોઝ નાખ્યો છે એ પણ ધોવાઈ જાય, અને બીજી જે આ મૂળિયા છે મૂળિયાના ભાગનો પણ આખા બહાર કાઢ નાખે, જેનાથી થાય શું કે એક તો મૂળિયા બહાર નીકળી આવે એટલે એ ખોરાક લઈ ના શકે, એટલે આ જે છોડ હેલ્ધી દેખાય છે એ હેલ્ધી કરતાં આપણને થોડોક તરમાયેલો જોવા મળે, એટલે કે એમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. અને બીજું કે આમાં જે નિંદામણ થાય છે એ વધારે જાય. આપણે અહીંયા આપણે સાઈડમાં જોઈએ છે આ મલ્ચિંગની આજુબાજુમાં નિંદામણ આપણને જોવા મળે છે, પણ મલ્ચિંગ છે ત્યાં નથી, એટલે છોડની આજુબાજુ નથી, જેથી આપણે જે છોડ છે એને બીજા જે હરીફ જે છોડ છે જે નિંદામણ છે એ હેરાન નથી કરતા, એટલે પૂરતું ન્યુટ્રિશન્સ આ છોડને આપણા મળી જાય છે. અને ખેડૂત ભાઈઓ, બીજું મલ્ચિંગનો એ ફાયદો છે કે જે મલ્ચિંગ હોય જે અને જે આખડો બેસલ ડોઝ તૈયાર કર્યો હોય અને મલ્ચિંગની અંદર જે રૂટ્સ જે હોય છે એ રૂટ્સને જે ખોરાક બનવા જોઈએ અને બીજા માઇક્રોન્ડર્સ જે ઓર્ગેનિક જે બેક્ટેરિયા જે ડેવલપ થવા જોઈએ એને જે ક્લાઇમેટ જે વાતાવરણ જો મળે એ મલ્ચિંગના નીચેના ભાગમાં હોય છે, એટલે જે વાતાવરણ જે વાતાવરણ મળી જાય એને, જેથી આપણા છોડને પૂરતા ન્યુટ્રિશન્સ અને મળે અને ખોરાક સારી રીતે એ લઈ શકે, એટલા માટે આપણે મલ્ચિંગ કરવું જરૂરી. અને બીજું ખેડૂત ભાઈઓ, કે મલ્ચિંગ માર્કેટમાં ઘણા બધા અવેલેબલ છે અલગ અલગ ક્વોલિટીવાળા, તો આપણે કયું વાપરવું એ સિલેક્શન કરવું હોય તો આપણે 25 માઇક્રોનવાળું મલ્ચિંગ વાપરવું જોઈએ, જેથી આપણે આખું વરસ એ મલ્ચિંગ આપણા ખેતરમાં ટકી રહે અને જે આપણો જે છોડ છે એ છોડને એટલું વાતાવરણ મળી રહે, એટલા માટે આપણે 25 માઇક્રોન આપણા જે પાકમાં કરીએ છીએ એના માટે એ બેસ્ટ છે. અને એ તમારે 25 માઇક્રોનનું મલ્ચિંગ ખરીદી કરવી હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો.